हेलो फ्रेंड्स, स्टडी एजुकेशन विथ जीके चैनल में आपनु हार्दिक स्वागत छे। आजनो वीडियो वन रक्षक परीक्षा ने उपयोगी एवा 15 मोस्ट आईएमपी प्रश्नों पर बनावामां आव्यो छे। आनी पहला पण घणा बधा वीडियो वन रक्षक परीक्षा ने लगता बनावेला छे, जेना प्लेलिस्ट नी लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। तो ते लिंक पर क्लिक करी तमे ते बधा ज वीडियो जोई शको छो। अत्यारे आपणे आ वीडियो जोईए। पेलो सवाल जोईए, फॉरेस्ट शब्द कई भाषा परथी उतरी आवेल छे? आ सवालनो जवाब लेटिन भाषा परथी फॉरेस्ट शब्द उतरी आवेल छे। त्यार पछीनो सवाल जोईए, विश्वनी एकमात्र झेरी गरोळीનું નામ શું છે? અહીંયા તમે ફોટો જોઈ શકો છો, જોઈને જ ડર લાગે તેવી છે। અને આ ગરોળીનું નામ શું છે? તો કે આ ગરોળીનું નામ હિલડ્રોમા છે। અને આ ગરોળી વિશ્વની ઝેરી ગરોળી છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વિચ્છી જોવા મળે છે? આ સવાલનો જવાબ ભારત દેશમાં સૌથી મોટા વિચ્છી જોવા મળે છે। મિત્રો, પૂરી દુનિયામાં 1700 પ્રજાતિના વિચ્છી જોવા મળે છે, એટલે કે આપણે પૂરી દુનિયામાં જોવા જઈએ તો વિચ્છીની 1700 જેટલી પ્રજાતિઓ છે। અને સૌથી વધારે મોટા વિચ્છી ક્યાં જોવા મળે છે? તો કે ભારત દેશમાં સૌથી મોટા વિચ્છી જોવા મળે છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? આ સવાલનો જવાબ જોતા પહેલા આપણે ભારતીય રિઝર્વ બેંકનો એક ફોટો અથવા તો લોગો જોઈ લઈએ। આ લોગોમાં જોઈને તમે કહી શકો છો કે ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? કયા પ્રાણીનું ચિહ્ન છે? યસ, વાઘનું। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આરબીઆઈ બેંકના લોગોમાં વાઘનું ચિહ્ન આવેલું છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, પાકને સૌથી વધારે નુકસાન કરનારું કીટક કયું છે? તો કે તીડ। તીડ છે તે પાકને સૌથી વધારે નુકસાન કરનારું કીટક છે। અને વિશ્વમાં 11000 પ્રકારના તીડ જોવા મળે છે। કેટલા? તો કે 11000 પ્રકારના તીડ જોવા મળે છે। અને તે શું કરે છે? તો કે પાકને સૌથી વધારે નુકસાન કરે છે, એટલે કે તે ખેડૂતોનો દુશ્મન છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? તો દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી સિબાલ્સ રોરક્વિલ છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે? મિત્રો, અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો, સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક ઉદયની રાણી છે। ઉદયના ત્રણ પ્રકાર હોય છે। પહેલો પ્રકાર રાજા રાણી, બીજો મજૂર અને ત્રીજો રક્ષક અથવા તો સૈનિક। ઉદય જે છે તે શું કરે છે? તો કે તે લાકડાને અથવા તો દિવાલને ખરાબ કરે છે। એ આપણે ત્રણે ત્રણ પ્રકાર વિશે થોડુંક જાણી લઈએ।
राजा राणी, तो राणी सौथी महत्वनुं स्थान धरावे छे, તે રાફડાનું સંચાલન કરે છે અને ઈંડા મૂકવાનું કામ કરે છે। મજૂર વર્ગ, તો તે શું કરે છે? મજૂરો જે છે તે રાણીએ મૂકેલા ઈંડાને યોગ્ય સ્થળે ખસેડવાનું કામ કરે છે, રાફડો બનાવવાનું, તેની સારસંભાળ રાખવાનું, ઈંડામાંથી નીકળેલા બચ્ચાનો ઉછેર કરવાનું વગેરે જેવું કામ કરે છે। ત્રીજો પ્રકાર છે રક્ષકો, તો તે શું કરે છે? તો કે તે રાફડાની અંદર તથા બહાર રહેલા દુશ્મનોથી રક્ષણ પૂરું પાડે છે તથા રાણીને અને રાજાને ખોરાક પૂરું પાડવાનું પણ કામ કરે છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ જણાવો। આ સવાલનો જવાબ છે હોર્નબિલ। હોર્નબિલ છે તે બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? કયું છે મિત્રો? નીલગિરી। નીલગિરી છે તે ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, વિશ્વ પશુ કલ્યાણ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ પશુ કલ્યાણ દિવસ 4 ઓક્ટોબરના દિવસે ઉજવાય છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, કઈ વનસ્પતિમાં હરિત કણો હોતા નથી? કઈ વનસ્પતિમાં હરિત કણો હોતા નથી? યસ, મૃતોપજીવી વનસ્પતિમાં હરિત કણો હોતા નથી। ત્યાર પછીનો સવાલ જોઈએ, ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ કયો સાપ છે? ક્રેટ, કાળોતર। કાળોતર છે તે ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? તો રેશમના કીડા જે છે તે શેતુર વૃક્ષના પાન ખાય છે। મિત્રો, આ કીડાનું જૈવ વૈજ્ઞાનિક નામ બામ્બિક્સ મોરીએલ છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવામાં આવે છે? તો જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને ગીઝ કહેવામાં આવે છે। ત્યાર પછીનો સવાલ જોઈએ, સામાન્ય રીતે વાસ કેટલા વર્ષે એકવાર બીજ આપે છે? તો વાસ 40 થી 45 વર્ષે એકવાર બીજ આપે છે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો, અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ।